નમસ્કાર, ન્યૂઝ ઓનલાઈન માં હું આકાશ આપનું સ્વાગત કરું છું અને આ છે અમારી વિશેષ રજૂઆત જનાદેશ 2014. આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પરિણામનો દિવસ છે અને 2014 લોકસભાના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે નજર કરીએ 2009ના પરિણામો ઉપર. કોંગ્રેસ ઓફિસે લાગેલા પોસ્ટરોમાંથી રાહુલ અને સોનિયા ગાંધીની તસવીરો અદ્રશ્ય થઈ ગઈ છે, જ્યાં જ્યારે ભાજપ જીતની જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ ઓફિસ ઉપરથી પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા છે, જેથી દોષનો ટોપલો પક્ષ ઉપર ઢળે નહીં કે ગાંધી પરિવાર ઉપર. લોકસભા ચૂંટણીના પરિણામો આજે આવશે, પરંતુ દેશમાં રાજકારણનો પારો ઉછાળા મારી રહ્યો છે. રાજકીય દળો પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ ઓફિસે લગાવેલા પોસ્ટરમાંથી રાહુલ અને સોનિયા ગાંધીની તસવીરો અદ્રશ્ય થઈ ગઈ છે. પોસ્ટર પર માત્ર પંજાનું નિશાન છે. અર્થ સ્પષ્ટ છે કે જો ચૂંટણીના પરિણામો કોંગ્રેસની વિરુદ્ધ આવે છે તો તેની જવાબદારી ગાંધી પરિવાર પર નહીં નાખવામાં આવે. દરમિયાનમાં પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે ચૂંટણી પરિણામ પહેલા હાર માની લીધી છે. દીક્ષિતે આજે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે એન્ટી કોંગ્રેસ ફેક્ટરને સમજવામાં કચાસ રહી. મોદી ફેક્ટર તો નહીં, પરંતુ એક માહોલ કોંગ્રેસની વિરુદ્ધ છે. એક્ઝિટ પોલ જે દેખાડે છે તે કેટલા સાચા પડે છે તે તો કાલે ખબર પડશે, પરંતુ કચાસ તો રહી છે અને કોંગ્રેસ યુપીએથી નારાજગી વધુ છે. પોતાની લોકસભા બેઠક પરથી તેમને કોઈ આશા નથી. બીજા કે ત્રીજા નંબરે રહેશે એ પણ ખબર નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. આજે થશે તમિલનાડુના જયલલિતા સહિત તેના નેતાઓનું ભાવિ નક્કી થશે. પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ સહિત 854 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો. ટુજી કૌભાંડના આરોપી એ રાજા અને દયાનિધિ, કોંગ્રેસના મણિશંકર અય્યર તેમજ નાણાપ્રધાન પી ચિદમ્બરમના સુપુત્ર કાર્તિ સમેત કુલ 845 જેટલા ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય આ તમિલનાડુની 39 લોકસભા બેઠકોમાં આવેલા મતોની ગણતરી પર આધારિત છે. એક્ઝિટ પોલના પરિણામ બાદ સત્તાધારી પક્ષ અન્ના દ્રુમકના નેતાઓ અને કાર્યકર્તાઓની ખુશીનો કોઈ જ પાર નથી. તો કેટલાક પરિણામોમાં પરથી એવું પણ કહેવાય છે કે આ નિર્ણયો મુખ્યમંત્રી જયલલિતાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટે મદદગાર સાબિત થઈ શકે છે. કદાચ જનતાનો મૂડ જાણી લીધા બાદ જયલલિતા અન્ના દ્રુમકની સહયોગી રહી ચૂકેલી માકપા અને ભાકપાને બાજુએ કરી અને આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવાની આશા સાથે એકલા જ મેદાને ઉતરી ગયા છે. ચૂંટણી અધિકારીઓએ રાજ્યમાં મતદાન ગણતરી માટે 42 કેન્દ્રો બનાવ્યા છે. 25 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં 5.50 કરોડ મતદાતાઓથી 73.67% મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીની સાથે સાથે અલંદુર વિધાનસભા ક્ષેત્રમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં 14 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ કુમારે જણાવ્યું છે કે મતગણતરીમાં કુલ 12,000 જેટલા અધિકારીઓ ફરજ પર હાજર રહેશે, તેમજ 20,000 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે તમિલનાડુમાં કોણ જીતશે અને કોણ હારશે તે તો મતગણતરી પૂર્ણ થયા પછી જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. લોકસભા 2014ની ચૂંટણી યોજાઈ તે પહેલા જ ભાજપમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મોદી સરકાર સત્તામાં આવે તે પહેલા જ પક્ષમાં ભૂમિકાને લઈને સુષ્મા સ્વરાજ નારાજ છે અને પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા સુષ્માને મનાવવા માટેનું મંથન જારી છે. મોદીની સરકાર બને તે પહેલા જ ભાજપમાં સત્તા માટેની હરીફાઈ ચાલુ થઈ ગઈ છે. સત્તા માટેના રીસામણા મનામણા ચાલુ થઈ ગયા છે. અડવાણીની નારાજગી બાદ હવે ભાજપના સુષ્મા સ્વરાજ નારાજ થયા હોવાનું જાણવા મળે છે. મોદી સરકારમાં એક તરફ લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાને લઈને સસ્પેન્સનો અંત આવતો દેખાઈ રહ્યો છે, ત્યારે સુષ્મા સ્વરાજે મોદી કેબિનેટનો હિસ્સો બનવાની ના પાડી દીધી છે. જાણવા મળ્યા મુજબ અડવાણી સ્પીકર બનવા રાજી થઈ ગયા છે, તેમજ સુષ્માને મનાવવાની જવાબદારી પણ અડવાણીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળ્યા મુજબ સુષ્મા કેબિનેટ મંત્રી બનવા માટે તૈયાર ન હોવાને પગલે પૂર્વ ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ સંઘના નેતા સુરેશ સોની સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે સુષ્માને મનાવવાની કવાયતને લઈને બંને વચ્ચે બેઠક થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં એ વાત લઈને ગળમથલ ચાલતી હતી કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકા શું હશે. ગુરુવારે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ મોદી કેબિનેટમાં તેમની ભૂમિકાને લઈને અડવાણીને મળ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે રાજનાથ સાથેની મુલાકાતમાં અડવાણી સ્પીકર બનવા રાજી થઈ ગયા છે. મોદી સરકાર બને તે પહેલા જ ભાજપના કેટલાક નેતાઓ હોદ્દા માટે વલખા મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ એક બાજુ દેશભક્તિ અને દેશસેવાની વાત કરી રહ્યું છે, જ્યારે ભાજપના કેટલાક નેતાઓ દરરોજ નવી નાટકબાજી કરીને વ્યક્તિગત સ્વાર્થ સંતોષી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષોમાં તો નારાજગી અને અસંતોષનો માહોલ હતો જ, પણ 2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન પણ અપેક્ષા અનુસાર ન રહેતા આમ આદમી પાર્ટીમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા અનુસાર નહીં રહેવાના અનુમાન બાદ પક્ષમાં કેજરીવાલ અને પાર્ટીના અન્ય મોટા નેતાઓ વિરુદ્ધ અસંતોષ નજરે પડી રહ્યો છે. આપના નેતા લોકસભા ચૂંટણીમાં પક્ષની ખરાબ રાજનીતિને લઈને તેમની સાથે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ નેતાઓનું માનવું છે કે પક્ષે સમગ્ર તાકાત વારાણસીમાં કેજરીવાલને જીતાડવા માટે જ લગાડી દીધી છે, જ્યારે અન્ય ઉમેદવારોને મેદાનમાં એકલા છોડી મૂકવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો સાથે થયેલી ચર્ચામાં કેજરીવાલ અને તેમની કોર ટીમ વિરુદ્ધ તેમનો અસંતોષ બહાર આવ્યો હતો. તેમણે પક્ષના ઉમેદવારોને કેન્દ્રીય નેતાગીરીની સપોર્ટ ન મળવા અને તમામ મોટા નેતા કેજરીવાલના ચૂંટણી ક્ષેત્ર વારાણસીમાં કેમ્પ લગાવી બેઠા હોવા અંગેના સવાલો કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં આપના એક ઉમેદવારે નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે દિલ્હી ઓફિસ વેરાન પડી હતી. પોતાની તમામ મોટા લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દિલ્હીની ઓફિસ વેરાન પડી છે. તમામ મોટા નેતા કેજરીવાલ વારાણસીમાં હતા. બચત દાવ પર લગાવી મોટી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચાર કરી રહેલા અન્ય ઉમેદવારોને પણ તેમણે થોડી મદદ કરવી હતી. તેમાંના મોટા ભાગના હવે હતાશ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. તો આ હતા આજના સમાચાર. દેશ અને દુનિયાની બાકીની ખબરો માટે જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.